હવે આગળ વાત કરીએ તો પાલનપુરની. પાલનપુરના 92 વર્ષના દાદી શરીર સ્વાસ્થ્ય માટે બની રહ્યા છે નવ યુવાનો માટે પ્રેરણારૂપ. પાલનપુરના 92 વર્ષના દાદી શરીર સ્વાસ્થ્ય માટે બની રહ્યા છે નવ યુવાનો માટે પ્રેરકરૂપ. સમય તો સમયનું કામ કરશે, હું મારું કામ કરીશ. આ શબ્દો છે પાલનપુરમાં રહેતા મહેરુનિશાબેન કાદરીના, કે જેઓએ 92 વર્ષની વયોવૃદ્ધ ઉંમરે પણ રમઝાનના પવિત્ર માસમાં 18 રોઝા પૂર્ણ કર્યા છે. 5 ટાઈમની નમાઝ સાથેના રોઝામાં ઉપવાસ રાખી તેમણે પોતાના તરફથી વિશ્વ કલ્યાણ માટેની પ્રાર્થના ચાલુ રાખી છે. સર, 92 વર્ષ કી દાદી માને જો રોજે રખે હૈ, ક્યા કહોગે આપ? મેં ઉનકો પહેચાનતા હું, મેરી બડી માં કી તરહ હૈ વો, સિદ્ધાભાઈ કાદરી સાહેબ કી અમ્મી મહેરુનિશા, બડી માં. 92 સાલ કી ઉમર કે અંદર રોજે રખ રહે હૈ, બહુ બડી મુસીબત કા કામ. ઇતની ઉમર કે અંદર અગર રોજે રખના કમજોરી આ જાતી હૈ, બરોબર, એસી હાલત કે અંદર રોજે રખના યે હમારે લિયે બહુ બડી શીખ કા મસલા હૈ. ઇને દેખ કે હમે ભી રોજે રખના ચાહીએ, બરોબર. ઓર યે દાદી માં જો હૈ યે રોજે રખ કે હિન્દુસ્તાન કી તંદુરસ્તી કે લિયે દુઆએ માંગ રહી હૈ, બરોબર. અલ્લાહ તાલા એસી જીતને ભી ઉમર દરાજ લોગ હૈ જો હમારે લિયે દુઆએ માંગ રહે હૈ ઉનકા શુક્રિયા અદા કરતે હૈ હમ. ઓર રમઝાન કે રોજે ભૂખ પ્યાસ સે 17 ઘંટે કા રોઝા હૈ રમઝાન કા. 92 સાલ કી ઉમર કે અંદર આજ કોરોના કી મહામારી કે અંદર લોગ બાગ બડે પરેશાન હૈ. ડોક્ટરો કી યે બાત હૈ કે ભાઈ ભૂખે પેટ મત રહો, પર ભાઈ યે હાલત કે અંદર ભી પૂરે મહિને કે રોઝે રખના યે હમારે લિયે એક સીખ હૈ. અલ્લાહ ઇનકો હિંમત દે, તંદુરસ્તી દે, ઓર લંબી ઉમર દે, ઓર હમારે લિયે યે દુઆએ કરતે રહે, ઓર ઇનકી દુઆઓ સે અલ્લાહ ઇનકી દુઆ કબૂલ કરે, ઓર હમ મૂર્ખ કે અંદર અચ્છાઈ આવે, બીમારી ચલી જાવે, લોકો કો શિફા મિલે, એસી મેં દુઆ કરતા હું. ઓર દાદી માં કે લિયે મહેરુનિશા બડી અમ્મી જો હૈ ઉનકે લિયે ભી મેં દુઆ માંગતા હું. અલ્લાહ ઇનકો ખૂબ તંદુરસ્તી અતા ફરમાએ, તંદુરસ્તી સાથ લંબી ઉમર દે. ધન્ય એસે લોકો કો કે જો હમારે લિયે યે ઉમર કે અંદર ભી દુઆએ કરકે હમારી માએ હમારે લિયે દુઆ માંગ રહી હૈ, અલ્લાહ ઇનકી હિફાજત. ત્યારે એક તરફ જોવા જઈએ તો કોરોના મહામારીની વચ્ચે ભૂખ્યા પેટે 92 વર્ષની ઉંમરે ઉપવાસ રાખવા ખૂબ જ કપરા કહી શકાય છે, ત્યારે દર વર્ષે પૂર્ણ રમઝાન માસના રોજાના ઉપવાસ રાખતા આ દાદીએ પોતાની કુદરત પ્રત્યેની અખૂટ શ્રદ્ધાનો પરિચય પણ સમાજને કરાવે છે. બનાસકાંઠાના પાલનપુરમાં રહેતા સિનિયર પત્રકાર સીતાબભાઈ કાદરીના માતાજી મહેરુનિશાબેન કાદરીએ આઝાદી પહેલાથી હાલ સુધીના સમયના અનેક ચડાવ ઉતાર જોયા છે, ત્યારે આજે પણ એક જાગૃત નાગરિક તરીકે અખબાર, ધાર્મિક પુસ્તકો વગેરેના વાંચન સાથે સ્વચ્છતાનો આગ્રહ રાખી જ્યારે પણ ટાઈમ મળે ત્યારે ઘરની સાફસફાઈમાં પણ મદદ કરવા જોડાઈ જાય છે. સાથે સાથે પોતાના સ્વાસ્થ્ય અંગે પૂછતા જણાવ્યું હતું કે પાલનપુરના નવાબ સાહેબના વખતમાં ઘરથી દૂર આવેલી મીઠી વાવમાં પણ અનેક પગથિયા અનેકવાર ચડ ઉતર કરી વર્ષો સુધી પાણીનો સંગ્રહ કરતા હતા. તે સાથે જૂના સમયના ગુણવત્તાસભર ખોરાક અને રોજિંદા કામકાજની વ્યવસ્થાને લીધે જ આજે 92 વર્ષની ઉંમરે પણ પોતાનું સ્વાસ્થ્ય જળવી રાખ્યું છે. બ્યુરો રિપોર્ટ, ZSTV, બનાસકાંઠા.